અને હવે મહત્વપૂર્ણ સમાચાર છે વડોદરાથી. જી હા, વડોદરામાં જે રીતે મેયરને ધક્કે ચડાવવામાં આવ્યા, ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય કે મેયરને ધક્કે ચડાવવામાં આવ્યા હતા. વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાવી છે. તો સુરક્ષાકર્મીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે રીતે ધક્કે ચડાવવામાં આવ્યા કોંગ્રેસના તમામે તમામ જે સભ્યો હતા, મેયરને ધક્કે ચડાયા, રાયોટિંગ, સરકારી કામમાં રૂકાવટના ગુના પણ આ સાથે જ નોંધાયા છે. જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, વડોદરામાં મેયરને જે ધક્કે ચડાવવાનો મામલો છે તે જ સંદર્ભે કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. તો કોંગ્રેસના કાર્યકરોએ જે રીતે મેયરને ધક્કે ચડાવ્યા હતા, ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, પરંતુ મેયરે પોતે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. રાયોટિંગ, સરકારી કામમાં રૂકાવટના ગુના પણ નોંધાયા છે કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ. વધુ માહિતી લેશે સંવાદદાતા અમિત, અમારી સાથે જોડાઈ ચુક્યા છે. અમિત, જે સમગ્ર મેયરને ધક્કામુક્કી કરવામાં આવી હતી મેયર સાથે, અને ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ જે રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે, અત્યારે શું વધુ વિગતો, શું અપડેટ્સ આવી રહ્યા છે? અપડેટમાં એ છે કે કોંગ્રેસના જે કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેની હવે ધરપકડ કરવામાં આવશે. કારણ કે જે રીતે કોંગ્રેસે ગઈકાલે પીવાના પાણીના મુદ્દે કોર્પોરેશનની કચેરી માથે લીધી અને ત્યારબાદ વડોદરાના મેયરનો ઘેરાવ કર્યો, સમિતિ કરી અને ઘેરાવ કરીને હલ્લાબોલ કરવામાં આવ્યો. આ મામલે વડોદરાના મેયરે ગંભીર આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ કરી છે, અને તે મામલે પોલીસે 50 જેટલા જે ટોલ છે તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, અને હવે તેમના વિરુદ્ધ ધરપકડ કરીને કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસે કોંગ્રેસના એક કાર્યકર મુકેશ પરમારની ધરપકડ કરી લીધી, જ્યારે બાકીના જે કાર્યકરો છે હવે તેની પણ એક પછી એક ધરપકડ કરવામાં આવશે. પરંતુ સામે મેયરે ફરિયાદ કરવાનું ટાળ્યું છે, તેનું શું? મેયરે ફરિયાદ કરવાનું ટાળ્યું છે તેને લઈને અનેક પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. કારણ કે મેયરે મીડિયા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે તમે ધક્કે ચડાવવામાં આવ્યા, કોંગ્રેસનું આ ષડયંત્ર છે, તમને બદનામ કરવાનું આ છે, કાવતરું છે. આટલા ગંભીર આક્ષેપો બાદ છેવટે ફરિયાદ પોતે કરવાની બદલે તેમની જે સુરક્ષા કર્મીઓ છે તે ફરિયાદ કરે છે, અને તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અને ચર્ચા એ પણ છે કે જયારે વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણી છે તેવામાં મેયર દ્વારા જે પણ આ ફરિયાદ કરવામાં આવી છે, કોંગ્રેસ વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે, રાજકીય ફરિયાદ હોઈ શકે છે, આ પ્રકારની ચર્ચાઓ પણ જી જી આભાર અમે તમારી સાથે જોડાયા તે બદલ. તો ક્યાંક ને ક્યાંક મેયર પેટા ચૂંટણીને લઈને પણ આ ફરિયાદ કરવાનું ટાળ્યું હોય તેવું અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે, પરંતુ અત્યારે ફરિયાદ થઈ છે અને પોલીસે કોંગ્રેસના એક કાર્યકરની ધરપકડ પણ કરી છે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. કાવતરું કરવામાં આવી છે, દેટ ઓલસો આઈ વોઝ નોટ ઇન્ફોર્મ. એકચ્યુઅલી મને એવી ખબર હોય છે કે હું બહાર નીકળીશ ને શું પરિસ્થિતિ, અને એટલા બધા લોકો રસ્તો રોકીને રોક્યા ગયા છે, મને જવા નથી, અને પછી નીકળી આડા પડી ગયા, અને પાછળથી મને એવા ધક્કા મારે, કક્ષાની જે કઈ આ હલકત કરી છે, અમે કમિશનરશ્રી પાસે ફરિયાદ કરવાના છે. સિક્યુરિટીને ધક્કે ચડાવ્યા, સિક્યુરિટીને મારવું ધક્કા, અને એ સિવાય બી બહેનને પોતાને મહિલાને, તમે શું અમારી બહેનનું માન રાખ્યું? બગેર પરવાનગીને ચાલુ સભામાં વિઘ્ન પહોંચાવવાની કૃત્ય કર્યા છે, તથા જો ત્યાં સિક્યોરિટીના માણસો હાજર હતા અને સાથે ધક્કામુક્કી કરી છે, અને બાકી જો પ્રત્યક્ષદર્શી અથવા કમ્પ્લેનન્ટ હકીકત જણાવશે અને મુજબ અમે આઈપીસીની સંબંધિત કલમોને આધારે ફરિયાદ નોંધ